Hello friends, first of all thanks a lot for your tremendous support on my YouTube channel. I think I got more than 2000 people watch my GTU transcript video, and I might think that you guys are very happy for that. I know I have made a few mistakes, or maybe you can say there is a lot of miscommunication, or some student have a complaint about not proper understanding of the process, and I'm really sorry for that. And here I am coming again with a fresh video about how to get transcript from GTU, and this time I am having a Gujarati language for this, so tamne koi problem padi nahi shake. And first of all thanks a lot for your support, and keep growing my YouTube channel. I will upload the lots of new videos, resume preparations, cover letter, statement of purpose, CPTs, JUS, સ્ટુડન્ટો બે સેમેસ્ટર પછી કરે છે, એ વસ્તુ હું સમજાવીશ. ઓકે, અને ઇટ માઇટ બી ઇન ગુજરાતી એઝ વેલ એઝ ધ ઇંગ્લિશ. ઓકે, તો પહેલામાં પહેલો ક્વેશ્ચન, જીટીયુમાંથી ટ્રાન્સક્રિપ્ટ લેવા માટે બધા સ્ટુડન્ટને એક જ ક્વેશ્ચન છે કે કેટલો ટાઈમ લાગશે. અને સ્ટુડન્ટને એટલું સ્ટુડન્ટો એટલા કન્ફ્યુઝ છે કે એવું સમજે છે કે 2-3 દિવસ લાગી શકે. જીટીયુમાંથી ટ્રાન્સક્રિપ્ટ લેવા માટે ઇટ્સ નોટ મોર દેન 2-3 અવર્સ, 2-3 કલાકથી વધારે ટાઈમ નહીં જાય. અને એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર આ વિડીયોમાં હું તમને બતાવીશ. સેકન્ડ, ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટુડન્ટ કે જીટીયુ ટ્રાન્સક્રિપ્ટ હોમ ડિલિવરી આપે છે. ના, જીટીયુ ટ્રાન્સક્રિપ્ટ હોમ ડિલિવરી નથી આપતી. તમારે પર્સનલી જીટીયુ જવું પડે છે અને ત્યાંથી ટ્રાન્સક્રિપ્ટ કલેક્ટ કરવી પડે છે. બીજો ક્વેશ્ચન, કેટલો ટાઈમ લાગશે ટ્રાન્સક્રિપ્ટ લેવા માટે? મેક્સિમમ 2 અવર્સ. અને તમારે ગ્રેડ કાર્ડ વેરિફિકેશન કરાવવું હોય, એને આપણે ટ્રુ કોપી કહીએ છીએ, એના માટે મિનિમમ 3-4 અવર્સ. એટલે તમે 10 વાગે જાઓ તો તમને 1 વાગે મળી જાય, અને તમે 12 વાગે જાઓ તો તમને 5 વાગે મળે. ઓકે, અને એ સીલ એન્વેલોપમાં હોય છે. સેકન્ડ થિંગ, થર્ડ થિંગ કે પેમેન્ટ કેવી રીતે કરવાનું. પેમેન્ટની લિંક મેં આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે SBI ઉપર જઈને પેમેન્ટ કરી શકો છો. કયા, ચોથો ક્વેશ્ચન, સ્ટુડન્ટનો કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના. પહેલાં પહેલું કે જો તમે અત્યારે બેચલર, ડિપ્લોમા, કોઈ બી ડિગ્રી પરસ્યુ કરતા હોય ને ગ્રેજ્યુએટ ના થયા હોય, તો તમારે બોનાફાઇડ સર્ટિફિકેટ લઈ જવાનું છે. દેન આફ્ટર તમારે માર્કશીટ્સની કોપી લઈ જવાની છે ઓરિજિનલ, અને વેરીફાઈડ કરાવવાની છે. અને તમારે ઓનલાઈન પેમેન્ટની રિસિપ્ટ લઈને GTU જવાનું છે. ઓકે, તો બેઝિક રિક્વાયરમેન્ટ કે જે તમારે GTU લઈ જવાની છે, એક કે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ, એની 2 કોપી જોઈશે, ઓરિજિનલ બોનાફાઇડ સર્ટિફિકેટ અને ઓરિજિનલ માર્કશીટ્સ. ઓકે, આ 3 વસ્તુ જોઈશે. હા, હવે જો તમે ગ્રેજ્યુએટ થઈ ગયા હોય તો તમારે બોનાફાઇડની કોઈ જરૂર નથી. એટલે સૌથી પહેલાં તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ હોય તો તમે ડિગ્રી સર્ટિફિકેટ લઈ જઈ શકો છો, પ્લસ પ્રોવિઝનલ હોય તો પ્રોવિઝનલ લઈ જઈ શકો છો, અને 8 સેમેસ્ટરની માર્કશીટ લઈ જઈ શકો છો. દેટ મીન્સ કે જો તમે ગ્રેજ્યુએટ હોય તો તમે 8 સેમેસ્ટરની માર્કશીટ, કાં તો તમારું રિસન્ટ ડિગ્રી સર્ટિફિકેટ અથવા રિસન્ટ પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ, પ્લસ 2 કોપી ઓફ SBI પેમેન્ટ રિસિપ્ટ વિચ યુ હેવ પેડ ઓનલાઈન, પ્લસ GTU ટ્રાન્સક્રિપ્ટનું ફોર્મ, એ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો આ બેઝિક રિક્વાયરમેન્ટ છે. USA, કેનેડાથી, સિંગાપુરથી, યુરોપથી ઘણા કોલ આવ્યા કે ટ્રાન્સક્રિપ્ટ અમને તમે ડિલિવર કરી આપશો અહીંયા, તો વિચ ઇઝ નોટ પોસિબલ ફોર મી ટુ ડૂ દેટ. એટલે તમારે તમારા કોઈક ફેમિલી કે કલીગ્સને અહીંયા GTU ફિઝિકલી મોકલવા પડશે અને ટ્રાન્સક્રિપ્ટ કલેક્ટ કરાવવી પડશે. ઓકે, તો આ વસ્તુ આઈ ફીલ કે તમને ક્લિયર થઈ ગઈ હશે. અને તમને કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો આઈ એમ રેડી ટુ અવેલેબલ. ઓકે, અને મારા માટે વધારે ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો યુ કેન લુક ઇન ટુ માય લિંક્ડઇન એકાઉન્ટ, એની બી લિંક મેં આપેલી છે. એન્ડ લેટ્સ ગો હેડ એન્ડ સ્ટાર્ટેડ. મેં આ વિડીયો ઓલરેડી રેકોર્ડ કરી દીધો છે, અને તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર ખબર પડી જશે કે શું કરવાનું, પેમેન્ટ કેવી રીતે કરવાનું. ઓકે, એન્ડ હું સ્ટાર્ટ કરી રહ્યો છું. ઓકે, પહેલાંમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ટ્રાન્સક્રિપ્ટ રિક્વેસ્ટનું ફોર્મ આપણે ઓનલાઈન જોઈએ છે. ઓકે, હવે આ ફોર્મ ભરવાનું છે. એની અંદર ડિફરન્ટ રિક્વાયરમેન્ટ્સ છે, અને SBI પેમેન્ટ લિંક આપેલી છે. હવે SBI પેમેન્ટ લિંક આપણે ક્લિક કરી
ને એસબીઆઈની પેમેન્ટ લિંક ઉપર જઈશું અને ત્યાંથી આપણે એસબીઆઈનું પેમેન્ટ ટ્રાન્સક્રિપ્ટનું પેમેન્ટ કરીશું. ટ્રાન્સક્રિપ્ટનું પેમેન્ટ બી છે, વસ્તા ડિગ્રી વેરિફિકેશનનું બી પેમેન્ટ છે. એટલે તમે જોઈ શકો છો કે આપણે એસબીઆઈની લિંક કોપી પેસ્ટ કરી છે મેં, અને એને ટ્રાન્સક્રિપ્ટ માટે આપણે કોર્પોરેટ ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાત અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ આવશે, દેન આફ્ટર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સબમિટ, અને એના પછી અહીંયા ટ્રાન્સક્રિપ્ટ આવશે TRA, તો ટ્રાન્સક્રિપ્ટ ફી, ડિગ્રી તમારી જે બી હોય, ઓકે, એનરોલમેન્ટ નંબર તમારો જે 1014 સમથિંગ જે બી હોય, પછી તમારું ફૂલ નેમ, દેન આફ્ટર તમારે તમારા ઇન્સ્ટિટ્યૂટનું નેમ નાખવાનું, LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ હોય કે એનીથિંગ તમે નાખી શકો છો, પછી ડેટ ઓફ બર્થ નાખવાની, મોબાઈલ નંબર, દેન આફ્ટર તમે ઈમેલ આઈડી એન્ટર કરી શકો છો તમારો. આ બધી જે આ બધી રિક્વાયર્ડ ફિલ્ડ છે, એટલે આ તો ફિલ્ડ કરવી જ પડશે. અને દેન આફ્ટર તમે જોઈ શકો છો 200 રૂપિયા પહેલી કોપીના અને પછીની એડિશનલ કોપીના 50 રૂપિયા. ઓકે, તો યુ કેન ટેક ઇટ ટ્રાન્સક્રિપ્ટ એકોર્ડિંગ ટુ યોર રિક્વાયરમેન્ટ. ઓકે, અને આપણે સબમિટ કરી દઈએ, વેરીફાઈ કરીશું, સબમિટ હિટ બટન દબાઈશું એટલે ડાયરેક્ટલી પેમેન્ટ તરફ, પેમેન્ટ ગેટવેમાં લઈ જશે, કન્ફર્મેશન માગશે, આફ્ટર કન્ફર્મિંગ ઇટ વિલ ટેક ટુ ધ પેમેન્ટ ગેટવે. એટલે SBI નું ડેબિટ કાર્ડ હશે તો તમને કોઈ બી ચાર્જિસ નહીં લાગે, પણ તમારે SBI નું ડેબિટ કાર્ડ નહીં હોય તો દે હેવ એડિશનલ ચાર્જિસ ફોર ક્રેડિટ કાર્ડ, તો એ પ્રમાણેનું તમે પ્લાન કરી શકો છો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી. એટલે બંને રીતે પેમેન્ટ કરી શકાય છે. હવે પેમેન્ટ કર્યા પછી તમે જોઈ શકો છો કે એક રિસીપ્ટ જનરેટ થશે. ઓકે, આ રિસીપ્ટ જનરેટ થઈ, એમાં DU નંબર છે, આ DU નંબર જે છે એ તમારે GTUના ફોર્મમાં લખવાનું રહેશે. ઓકે, અને આની બે કોપી તમારે કરાવવાની છે અને બે કોપી તમારે GTUમાં સબમિટ કરાવવાની છે, લઈ જવાની છે. હવે ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન કેવી રીતે કરવાનું, ગ્રેડ કાર્ડ વેરિફિકેશનની રિક્વાયરમેન્ટ કેમ હોય છે કે સર્ટેન યુનિવર્સિટીઝ છે જે US માં, સેન્ડિયાગો સ્ટેટ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન મેઇન કેમ્પસ, આ લોકોની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે કે ઈચ એન્ડ એવરી માર્કશીટ ઉપર કોલેજ રજિસ્ટર યા પ્રિન્સિપલના સહી સિક્કા જોડે તમારે ટ્રાન્સક્રિપ્ટ ઇન્ડિવિજ્યુઅલ માર્કશીટ સબમિટ કરાવવી પડે. જો તમે ગ્રેજ્યુએટ હોય તો તમારે ડિગ્રી સર્ટિફિકેટ ઉપર બી વેરિફિકેશન કરાવવું પડશે. ઓકે, તો એ વેરિફિકેશનનો એક ફોટો આ વિડીયોમાં લાસ્ટમાં મૂકીશ, તમે જોઈ શકો છો કે આ રીતનું વેરિફિકેશન થાય છે. એટલે દેટ ઇઝ અ ટ્રુ કોપી. અને તમે તમારા ઘણા સ્ટુડન્ટો કોલેજમાંથી કરાવે છે, પણ જ્યારે GTUમાં ફેસિલિટી આપે છે તો વી કેન ડૂ ઇટ ઇન GTU. ઓકે, અને જે મેં મારા GTU પહેલા વિડીયોમાં બતાવ્યું છે કે કેવું એન્વલોપ આપે છે, એવું જ એન્વલોપ આવશે, પણ આ તમને ગુજરાતીમાં ને બ્રીફ ઇન્ટ્રોડક્શન હું આપું છું ટ્રાન્સક્રિપ્ટ માટે. ઓકે, એટલે આપણે એનરોલમેન્ટ નંબર, સ્ટુડન્ટનું ફૂલ નેમ, યા એટેસ્ટેશન માટે 50 રૂપિયા છે માર્કશીટના અને ડિગ્રી વેરિફિકેશનના 200 રૂપિયા છે, અને આપણે ફોર્મ ભરીશું, પેમેન્ટ કરી દઈશું, અને પેમેન્ટ કર્યા પછી આપણને જે રિસિપ્ટ આવશે, વી હેવ ટુ ટેક અ 2 રિસિપ્ટ. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આ પેમેન્ટ રિસિપ્ટ આપણે કરીએ છીએ. અને હા, એટલે ફોર્મ કેવું છે અને કેવી રીતે ભરવાનું છે, આ એક સેમ્પલ છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોર્સ, મિકેનિકલ એન્જિનિયરિંગ જે બી કોર્સ હોય એ કોર્સ, એનરોલમેન્ટ નંબર, નેમ ઓફ ધ એપ્લિકન્ટ, કોન્ટેક્ટ ડિટેલ, ઈમેલ આઈડી, આ DU રિસિપ્ટ નંબર એટલે કે જે SBI ઉપર આપણે પેમેન્ટ કર્યું છે, અને પેમેન્ટની એમાઉન્ટ. અહીંયા જો તમે ટેક્સીસ જોડે કરી હોય તો ટેક્સીસ જોડે બી લખી શકો છો. અને આ વેરિફિકેશન માટે છે, એટલે ગ્રેડ કાર્ડ વેરિફિકેશન અહીંયા છે. તો ધીસ ઇઝ ધ પ્રોસેસ ફોર ગેટિંગ ટ્રાન્સક્રિપ્ટ ફ્રોમ GTU. હવે જે લોકો કેનેડા PR માટે ટ્રાય કરે છે એ લોકોને બી સેમ જ પ્રોસેસ છે. વેસ માટે ટ્રાન્સક્રિપ્ટ જોઈશે અને લાસ્ટ સેમેસ્ટરની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ, આ વસ્તુ લઈને તમે GTU જશો
તો તમને ડેફિનેટલી દે વિલ ગીવ યુ ધ ટ્રાન્સક્રિપ્ટ, એટલે સોરી ટ્રાન્સક્રિપ્ટ નહીં પણ તમે લાસ્ટ સેમેસ્ટરનું ડિગ્રી સર્ટિફિકેટ અને લાસ્ટ સેમેસ્ટરની માર્કશીટ લઈને જશો તો દે વિલ ગીવ યુ ધ ટ્રાન્સક્રિપ્ટ ઓન ધ સ્પોટ. હવે ટ્રાન્સક્રિપ્ટ માટે મેં જેમ કીધું એમ 2 કલાકથી વધારે નહીં લાગે, અને એટેસ્ટેશન માટે ઇટ વિલ ટેક અ 4 to 6 અવર્સ. ઇફ યુ હેવ એની ક્વેશ્ચન યુ કેન લેટ મી નો, અને હરેક યુનિવર્સિટીની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે તો યુ કેન પ્લાન એકોર્ડિંગલી. અને પ્લીઝ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ ફોર ધ ન્યૂ અપડેટ રિગાર્ડિંગ ધ યુએસ એન્ડ કેનેડા સ્ટુડન્ટ વિઝા. એન્ડ ઓલ્સો આઈ નીડ યોર ફીડબેક, અને તમને આ વિડીયો ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ મેક અ કોમેન્ટ વિચ ઇઝ રિયલી હેલ્પફુલ ટુ મી. એન્ડ થેન્ક્સ અ લોટ ફોર યોર સપોર્ટ એન્ડ ટાઈમ, એન્ડ આઈ કીપ મેકિંગ ધીસ કાઇન્ડ ઓફ વિડીયો ટુ હેલ્પ યુ પીપલ. ઓકે, થેન્ક યુ.